સુરતના કામરેજ ગળતેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના નિમિત્તે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં ગળતેશ્વર મહાદેવ મંદિર એક તીર્થસ્થાન બની ગયું છે અને મહાશિવરાત્રિના દિવસે અને આડે દિવસે પણ પબ્લિક અહીંનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। સાથે સાથે મહાશિવરાત્રિના દિવસે લોકોને ગળતેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે ઘણી આસ્થા છે, જેને લઈને અહીંના લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે ભારે ભીડ થાય છે। જ્યારે શિવરાત્રિના તહેવાર નિમિત્તે 50,000 થી 60,000 જેટલા લોકો આ મંદિરના દર્શને આવ્યા હતા। આ સાથે મંદિરમાં જે લોકો દર્શન માટે આવ્યા હતા તેમને ભોજનની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી અને દર્શનની પણ વ્યવસ્થિત લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા હતા, દર્શન કરાવ્યા હતા। આ સાથે એક દર્શનાર્થીઓ વાહન મૂકવા માટે સુંદર પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેથી દર્શનાર્થીઓને દર્શન કરી લીધા પછી વાહન કાઢવામાં કોઈ પણ તકલીફ ન પડે તે પણ સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। પરંતુ કોરોના કાળમાં 2 વર્ષનો લાંબો અંતરાળ બાદ મહાશિવરાત્રિના પર્વ 60,000થી વધુ શિવભક્તો ઉમટી આવ્યા હતા, જેને કારણે બપોર પછી ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો। મંદિર પરિસરથી ટીંબા ગામ સુધી માંડવાઈની બોધનાથી આગળ 3 કિલોમીટર વાહનોની લાંબી કતાર લાગી હતી। પોલીસ અને મંદિર સંચાલકો ટ્રાફિક હટાવવાના કામે લાગ્યા હતા। અંદાજિત 5,000થી વધુ વાહનો કારણે સમસ્યા સર્જાઈ હતી। સંચાલકોએ જણાવ્યા અનુસાર કોરોના વર્ષ 2 વર્ષ બાદ મહાશિવરાત્રિ ઉજવવાનો મોકો મળતા 60,000થી વધુ શિવભક્તો ઉમટી પડ્યા હતા। મહેન્દ્રભાઈ, ગળતેશ્વર મહાદેવ મંદિર, રામજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને સંકુલમાં એઝ અ મંત્રી સેવા આપું છું। સાહેબ, આજે ગળતેશ્વર મહાદેવ મંદિરમાં શું શિવરાત્રિમાં માટેના શું પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા? ગળતેશ્વર મહાદેવ મંદિર, ગળતેશ્વર આ મંદિર મંદિરના રહેતા એક તીર્થ સ્થાન બની ગયું છે અને આ શિવરાત્રિના દિવસે પબ્લિક આ અહીંનું આકર્ષણનું કેન્દ્ર મુખ્ય આ 62 ફૂટની પ્રતિમા છે અને સાથે સાથે આજનો દિન મહાશિવરાત્રિ છે એટલે લોકોને ઘણી આસ્થા છે અને અહીં દર્શન માટે લોકોની ભીડ ઉમટે છે। આજે ઓછામાં ઓછા 50,000થી 60,000 માણસો અહીં આવી ચૂક્યા છે, સાથે સાથે અમે એમને ભોજનની વ્યવસ્થા પૂરી પાડી છે અને દર્શન પણ વ્યવસ્થિત લાઇનમાં કરાવીએ છીએ, ચા દૂધની વ્યવસ્થા કરી છે વગેરે સગવડો અમે અહીં આપીએ છીએ। સાહેબ, આજે 50,000થી 60,000 પબ્લિક આવ્યું છે, એની વ્યવસ્થા તમે જમણવાર ને બધું કર્યું છે, તો એની માટે આગળ જતાં શું પ્રોગ્રામ કરશો? આગળ નવા પ્રોગ્રામો શું આવશે, મંદિર તરફથી શું કરશે? જેમ જેમ આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે એ રીતે જોતાં આ સગવડ થોડી ઓછી લાગે છે એટલે એના માટે અમે ભવિષ્યમાં અહીં સીસીટીવી ફૂટેજ તો છે જ અને પાર્કિંગની વ્યવસ્થા પણ છે, સાથે સાથે બધા જ દર્શનાર્થીઓ। રંજીતા શર્મા સાથે સમય મીડિયા ન્યૂઝ સુરત।